અરે આ શું આ 600 માસ થી મારું ઇન્દ્રસન પોપટ ના પાંજરા ની જેમ ડોલી રહી છે. આવો તે મૂર્તિ લોક નો કેવો માનવી છે કે મારી આ ધનુષ મારા ઇન્દ્રસન ની આશા રાખી રહ્યો છે, માટે ચાલ હું ધનુષ બાણ ચડાવી અને એના તપ નો ભંગ કરું. અરે આ શું એક વખત પ્રયાસ કરવા છતાં મારો આ પ્રયત્ન નિષ્ફળ ગયો, માટે ચાલ હું બીજી વાર પ્રયત્ન કરું. અરે આ શું બબે વખત પ્રયત્ન કરવા છતાં મારા પ્રયત્ન નિષ્ફળ જાય છે, માટે આની સહાય માટે હું બ્રહ્મદેવને બોલાવું. કારણ કે તમારી ઇન્દ્રપુરી ડોલી રહી છે, એવી જ રીતે અમારી બ્રહ્મપુરી ડોલી છે. આના ઉપાય માટે આપણે વિષ્ણુદેવ ને બોલાવો. અવશ્ય, તો વિષ્ણુદેવ ને બોલાવો. ઇન્દ્રદેવ, બ્રહ્મદેવ, બધા દેવતા આપ સભા ભરીને બેઠા છો, એમાં વારી મને યાદ કર્યો, હું તમારું શું કામ પડ્યું છે? ઇન્દ્રદેવ બોલાવ્યો. કહો ઇન્દ્રદેવ, આપ અચાનક યાદ કરવાનું કારણ? હા વિષ્ણુદેવ, આપ તો સર્વે જાણો છો, છતાં અજાણ થાવ છો, માટે સાંભળો. આ 600 માસ થી મારું ઇન્દ્રસન પોપટ ના પાંજરા ની જેમ ડોલી રહી છે. આવો તે મૂર્તિ લોક નો કેવો માનવી છે કે મારા ઇન્દ્રસન ની આશા રાખી રહ્યો છે, માટે કોઈ રસ્તો આપો. હા ઇન્દ્રદેવ, જે દશા તમારી છે, જે દશા બ્રહ્મદેવની છે, એની એ દશા મારી છે, માટે આ ઉપાય માટે આનો રસ્તો આપણે શિવ શંભુ ભોળાનાથ બતાવશે, માટે આપણે શિવજી પાસે જવું પડશે. અવશ્ય. આગમન કરવાનું કારણ એક જ છે કે શંકાનું સમાધાન તમે જ કરી શકશો, આપને ઇન્દ્રદેવ બોલાવી રહ્યા છે. ઇન્દ્રદેવ. હા ભોળાનાથ, આ 600 માસ થી મારું ઇન્દ્રસન
પોપટના પાંજરાની જેમ ડોલી રહી છે. આ વખતે મૃત્યુલોકનો કેવો માનવી છે કે મારા ઇન્દ્રસનની આશા રાખી રહ્યો છે? નહીં નહીં ઇન્દ્રદેવ, એ કોઈ તમારા ઇન્દ્રસનની આશા રાખી અને ભક્તિ નથી કરી રહેલો. એ તો એક મૃત્યુલોકનો પોકણગઢ નગરીનો રાજા અજમલ છે અને એ શેર માટીની તમન્ના છે, માટે ભક્તિ કરી રહ્યો છે. એને એને કોઈ તમારા ઇન્દ્રસનની જરૂર નથી, માટે તમે ઇન્દ્રપુરીમાં જાઓ. ઇન્દ્ર તમે ઇન્દ્રપુરી કૈલાસપુરી જાઓ. સ્વપ્ન રૂપી દર્શન આપ્યા, હું કીધું અને કહ્યું કે તું અહીંથી પોકરણ ગત જા. આનું માથું મખા પૂજારી બિચારાનું, એને હુવાડે શાંતિ. અને ત્યાં જઈ સવા શેર ઘી ચૂરમા ના લાડુ બનાવી. એ તો કે છે આ ભૂખે મરે રહ્યો, કેદું તું નો. દ્વારકાધીશ રાજા રણછોડ ને ધરાવજે, તારી મનોકામના પૂર્ણ થશે. ના ના, આ કોઈ થયાની વાત છે? પ્રશ્ન ભોળા સંભુ થયા, સપનું ભોળા સંભુઈ દીધું ને લાડવા બનાવીને દ્વારકા જાજે. એટલે શું એને કઈ લાડુ નહીં પડ્યો એમ? નહીં નહીં પૂજારી દેવ, આજે હું કહી રહ્યો છું તે ખરેખર સત્ય છે. હરખું હરખું મેમરી હરખી ફિટ કરો ભાઈ, જો કઈ ભૂલ થતી હશે આટલી બધી આખું ના હાલે. નહીં નહીં પૂજારી દેવ, મારી કઈ ભૂલ નથી થતી. ખરેખર મને સાક્ષાત ભોળા સંભુએ દર્શન આપ્યા છે. સાત સાત દર્શન આપ્યા હું બાજુમાં તો મને કેમ ના આપે? નહીં પૂજારી દેવ, વિશ્વાસ હોય તો પ્રભુ અવશ્ય દર્શન. બરાબર, આ વિશ્વાસ વાળા પગે, અમે વિશ્વાસ વગરના કામ. બાપ દેડા અહીંયા પૂજા કરી કરીને એના પગ છે ને જોડા તૂટી ગયા આખા. વિશ્વાસ વાળા આવી ગયા ને, વિશ્વાસ ખપે. હા પૂજારી દેવ, તો અહીંથી હું હવે પોકરણ ગઢ જઉં છું. જાઓ બીજું શું થાય તે આવે, બીજો તો આમાં તમારામાં કઈ આવે જો ફોન રૂપ તો લેવા છે ને તમારા કઈ. Oh,
સ્વર્ગાધીશની જય હો. જય હો ભોળાનાથ. આવો શિવ સંભો, આપનું દ્વારકાપુરીની અંદર સ્વાગત છે. કહો પ્રભુ, આપનું કેમ આગમન થયું? આ દ્વારકાધીશ, જો આપ વચન આપો તો મારે આપને આને એક વાત કરવી છે. અરે શિવજી, હા શું વાત કરો છો? એ તમને શું આ દ્વારકાધીશ ઉપર વિશ્વાસ નથી કે આપને વચનની જરૂર છે? છતાંય શિવજી, આજ મારું વચન છે, તમે વાત કરો. હા પ્રભુ, જો વચન હોય તો સાંભળો. આપણે પોકણકર નગરીની અંદર મહારાજા અજમલને ઘરે પુત્ર તરીકે અવતાર ધારણ કરવાનો છે. શિવજી, શિવજી ખરેખર તમે ભોળા હોવા છતાં મને વચને બાંધીને બંધન કર્યો છે, માટે વચનની ખાતર હું મૃત્યુલોકની અંદર પોકણઘટના રાજા અજમલની ઘરે અવતાર જરૂર ધારણ કરીશ. જય હો દ્વારકાધીશની જય. જય હો શિવજીની જય. હો લાડુ બનાવી અને આપ દ્વારકા જજો, દ્વારકાધીશ રણછોડ રાય ને ધરાવજો, આપની મનોકામના પૂર્ણ થશે. માટે સતી આપ લાડુ નો થાળ તૈયાર કરો. અવશ્ય લ્યો. હા સ્વામી, આ લાડુ નો થાર દ્વારકાધીશ ને ધરાવજો જેથી આપણી મનોકામના પૂર્ણ થાય. Oh,
શ્રી કૃષ્ણ વરિયા તમે પાછા તમે મારાથી મોર પોતી લાગો વરિયા ગામ બામ તો ગયો નતો વરિયા જય શ્રી કૃષ્ણ સૌને જય શ્રી કૃષ્ણ એ બધા બાપાને સીતારામ બાપા એ મો ચડાવ્યું મારા અમુક કઈ શું મેં કઈ કઈ બગાડ્યું હે હે આ બાપા બેઠા ના પાસે ચશ્મા વાળા લડી લાગો મારામાં નહીં પૂજા કરી લઉં તો વાંધો નહીં ને પછી તમારે જે દેવ જડ્યા જડ્યા આ મંદિરમાં તો વરે એમ છે 937 રૂપિયા ભરતભાઈ નારાયણ ખાટરિયા પૂજારી ભેટ બોલો ભાગ ખોલી પડ્યા ને વારે ભરતભાઈ વાહ ધન્યવાદ ધન્યવાદ બાપા વગાડો તાળ્યું વારે વાહ બસ બસ હાથ ખડી પડશું બાપા રેવા
અરે દ્વાર ખોલો પ્રભુના, મારે પ્રભુના દર્શન કરવા છે. ભાઈ બંધ જ નથી કરતા, ખોલા 24 કલાક. હા તો ચાલો આપણે પ્રભુને લાડુ ધરાવી. ગાંડા થઈ ગયા લાગો છો, પ્રભુ લાડુ ખાય નહીં. આમ આ ઉભે આ છે ને, સાક્ષાત મૂર્તિ ને લઈ જાઓ. નહીં નહીં, પ્રભુને પહેલા જમાડી અને પછી આપણે બંને ખાશું. ભગતરાજ ગાંડા મથાવ, પેલા બિચારા આ ભૂખ્યા પૂજારી ને દો, ધરમ થશે. નહીં નહીં પૂજારી દેવ, પ્રથમ તો આપણે પ્રભુને ધરાવવા પડે. અન જેવું કોઈ પૂન નથી હો, પછી પાછળથી પછતાશો. નહીં નહીં પૂજારી દેવ, પાછળ જે વધશે એ આપણે જ ખાવાના છે. એટલે એઠું ચૂઠું આપે ખાય, બાકી પેલું ભગવાન ખાઈ લે કા? નહીં નહીં, પ્રભુને ધરાવેલ વસ્તુ કોઈ દી જૂઠી થતી નથી, માટે આપ પેલા પ્રભુને ધરાવી. એટલે આમાં લઈ શું આવ્યા? હા, દેશી ઘીના લાડુ છે. દેશી ઘીના લાડુ તો ભગવાન ને જ જમે ને સદી થઈ જાય સદી. નહીં નહીં પૂજારી દેવ, આપણે પ્રથમ પ્રભુને થાળ તો ધરાવવો જ પડશે. એ ગાંડા માળા હું પથ્થર ની મૂર્તિ ન ખાય. નહીં નહીં, ખાય કે ન ખાય એ તો આપણો ભાવ છે, પરંતુ આપણે તો ધરાવવો પડશે. જરૂર જરૂર, ઘરે નક્કી કરીને જ આવ્યા છો? હા પંડિતજી. એમ આવો કેમ? હા પંડિતજી, હું પોકરણ ઘરથી આવું છું. હા હા હા, અને અજમેર રાજા મારો નામ છે. એટલે પાછા ભૂટકાણા કા મને હું કાશીપુરી મૂકી નહીં આવ્યા પાછા અહીંયા લારો લાર? હા પૂજારી દેવ, મારે પ્રભુના દર્શન કરવા છે, થાળ ધરાવો છે, માટે આપ ચાલો આપણે પ્રભુને થાળ ધરાવો. આ ધરાવ, બાકી ખાશે નહીં, પછી પાછળથી પછતાય છતાં આપણે ના ન પાડીએ કે કેમ કે આપણે જીઠી ના ચાકર. હા ચાલો પંડિતજી. હલો માખણ ચોર મના રે અને મધુરી બજાવે કંચન ધાર કર ધરી લાવે જશોદા માતીએ માં રાધે રુક્ષમણી પીર સે તમે જાણો ગો નંદકુમાર નંદકુમાર. આવો તો જાઉં વારી કનૈયા, જાઉં મે વારી. આવો તો જાઉં મે વારી કનૈયા, જાઉં મે તમારી. આવો તો જાઉં મે વારી કનૈયા, જાઉં મે I'm
માટે ચાલ આ લાડુ નો હું ખા કરું. એ ગાંડા પાછો ભાગો. મૂર્તિ ભાગી કરીને પાછો ભાગો છો? અરે પૂજારી દેવ, આ મૂર્તિ મારું ભોજન જમતી કેમ નથી? પેલો બહતો તો તને ક્યાં કગડે ઉતરતું હતું? ખરેખર પૂજારી દેવ, આપની વાત કહેવી સત્ય હતી, કારણ કે હું વાંચ્યો છું એના માટે જ પ્રભુ નહીં જમતા હોય. એવું કાંઈ નથી, એના માટે જમે ન જમે એવું નથી, પણ હું ભૂખ્યો હતો એટલે. Hey!
જો પ્રભુ હોય ટાટ પડે બારે ટાટ પડે ને અંદર ગામ શું પાણી શિયાળે ગરમ હોય તો ઉનાળે ઠંડુ હોય અવશ્ય આ સમુદ્ર ની અંદર જવા તૈયાર છું તૈયાર છો હા પૂજારી દેવ હું આ સમુદ્ર ની અંદર જાઉં છું જો આપ કહેતા હો કહી સમુદ્ર ની અંદર પ્રભુ બિરાજે છે ના ના એટલે એમ ખોટું બોલી એમ હા પૂજારી દેવ તો હું હમણાં આ સમુદ્ર ની અંદર હવે કાકા સોના ની દ્વારકા સોના ની આ તો મારાથી જવાતું નથી ને ગામમાં કને આવાય હા પૂજારી દેવ તો હું જાઉં છું જય દ્વારકા દેશ જાઉં કે ધક્કો દઉં Yeah.
પૂજારી દેવે મને સાચો રસ્તો બતાવ્યો એવું લાગી રહ્યું છે. મેં આ દ્વાર સમુદ્રની અંદર કૂદકો માર્યો અને અહીં તો એક નગરી દેખાઈ રહી છે અને આ પનખટ ઉપર બેન પાનિયારી પાણી ભરી રહી છે. તો એમને પૂછી જોઉં આ કયા નગર અને કોણ રાજા રાજ કરી રહ્યા છે. ઘણી ખુશી થી આવા દે. જય હો દ્વારકાધીશ ની જય હો. હો ભક્તરાજ યજમાન, ખરેખર દ્વારકાપુરી ની અંદર તમારું સ્વાગત છે. કહો ભક્તરાજ, હા દ્વારકાપુરી માં આવવાનું કારણ? હા દ્વારકાધીશ, દ્વારકાપુરી માં આવવાનું આગમન તો આપ અંતર્યામી છો, સાથ સાથ જાણો છો અને મારા મુખે સાંભળવા માંગો છો. પરંતુ એ જાણવા પહેલા આપ એ જણાવો કે આપને કપાળે આ પાટો શાનો બાંધ્યો છે? હા ભક્તરાજ, આ પાટો બાંધવાનું કારણ એક જ છે કે મારો પ્રેમી ભક્ત અજમલ, મારો પ્રેમી ભક્ત મને પ્રેમ સહિત લાડુ જમાડી રહ્યો હતો. લાડુ જમાડતા જમાડતા એ ભક્તની શ્રદ્ધા તૂટી અને એમ થયું કે આ પથ્થરની મૂર્તિમાં ભગવાનનો વાસ નહીં હોય, એટલા માટે એ ભક્તે લાડુનો ઘા કર્યો અને એ લાડુ મારા કપાળમાં વાગ્યો અને લાડુ વાગવાથી મને લોહી નીકળ્યું, એટલા માટે મેં પાટો બાંધ્યો છે ભક્તરાજ. અરે દ્વારકાધીશ, આપ શું કહો છો? એક લાડુ માનનાર ભક્તને આપ પ્રેમી ભક્ત કહો છો, તો એ પ્રેમી ભક્ત બીજો કોઈ નહીં પણ હું છું, મને ક્ષમા કરો. નહીં અજમલ, નહીં ભક્તરાજ, ઉઠો. પાટો બાંધવાનું બીજું પણ કારણ છે. આ મૃત્યુલોકના માનવીઓને એમ થતું હશે કે પથ્થરની મૂર્તિમાં ભગવાનનો વાસ નથી, એટલા માટે મેં વાતો બાંધ્યો છે. માટે ભક્તરાજ કહો કે તમારું આ દ્વારકાપુરીની અંદર કેમ આગમન થયું? હા દ્વારકાધીશ, આપ મારા મુખે જો સાંભળવા માંગતા હો તો સાંભળો, કારણ કે મારે શેર માટીની ખોટ છે, મારે ઘેર પુત્ર નથી, માટે શેર માટીની ખોટ પૂરી કરવા માટે હું આપને દ્વારે આવ્યો છું પ્રભુ, માટે મને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપો. અવશ્ય મારા પ્રેમી ભક્ત, ખરેખર તારી શ્રદ્ધા, તારો વિશ્વાસ, તારી ભક્તિ, તારો ભાવ
એક પાપી પૂજારી ના કહેવાથી તે સમુદ્ર ની અંદર કૂદકો મારી દીધો ભક્તરાજ, અને ભક્ત ને આધીન ભૂદરો સદાય રહ્યો છે. માટે ભક્તરાજ સાંભળ, હું તને આ પહેલી દાડી નું પૂછતો આપું છું. પહેલી દાડી ના પુષ્પો તમને શોભું, સેવા કરજો નવમાસો રે. તારી ઘરે પુત્ર ની પ્રાપ્તિ થશે અને એ પુત્ર નું નામ તું વિરમદેવ રાખજે. અવશ્ય કૃષ્ણ, આ દાડી ની અમે હૃદયપૂર્વક 9 માસ સુધી પૂજા કરશું અને એ પુત્ર થતા એમનું નામ વિરમદેવ એવું જરૂર રાખશું. પણ અરે ભક્તરાજ, ભક્તરાજ હજુ પણ કહેતા આજ ક્યાં જવાનું શું કારણ છે? ભક્તરાજ આજ તો હું અતિ પ્રસન્ન છું. તમારી જે મનોકામના હોય, જે કામના લઈને તમે મારે દ્વારે આવ્યા છો, એ તમામે તમામ તમારી મનોકાર્ય પૂરા થશે. માટે ભક્તરાજ કહો, હજી અચકાઈ જવાનું કારણ શું છે? હા, પણ કહેતો અચકાઈ જવાનું કારણ એ છે કે જો આપ મને વચન આપતા હો તો હું વાત કરું. અરે ભક્તરાજ, આજ મારા એક નહીં પણ અનેક વચન છે ભક્તરાજ, માટે આપ વાત કરો. હા કાર્ય ઠાકોર, જો આપ વચન આપી ચૂક્યા હો તો આપ જાણો છો કે અમારી આ મારવાળ ધરતી ની અંદર ભૈરવ નામનો રાક્ષસ વસી રહ્યો છે. એ રાક્ષસના ત્રાસથી માનવ પશુ પક્ષી ત્રાહિમામ પોકારી ગયા છે. માટે મારી એવી ઈચ્છા છે કે આપ સ્વયં સાક્ષાત મારી ઘેર અવતાર ધારણ કરો પ્રભુ. અવશ્ય મારા પ્રેમી ભક્ત અજમાલ, કારણ કે આમાં તો તું એક નિમિત્ત છે. નિમિત્ત છે એનું કારણ એક જ છે, સાંભળ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લા નિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્મનમ સુજામ્યહમ પરિત્રણાય સાધુનાય વિનાશાય ચ દૃષ્ટિકૃતમ ધર્મ સંસ્થાપના થાય સંભવામે યુગે યુગે. ભક્તરાજ, જ્યારે જ્યારે આ ભૂમિ ઉપર ધર્મની હાનિ થઈ છે, પાપની વૃદ્ધિ થઈ છે, સંતોને સંતાપ થયા છે, ભક્તોને ભીડ પડી છે ને, ત્યારે મારું અવતરણ અવશ્ય થયું છે ભક્તરાજ. અને જો હું ધર્મની વાત કરું તો સાંભળ ભક્તરાજ, સત્યયુગ ની અંદર ધર્મના 4 ચરણ હતા, સત્ય તપ દયા અને દાન. અને જો ત્રેતાયુગ ની વાત કરું તો ત્રેતાયુગ ની અંદર ધર્મના 3 ચરણ રહ્યા, સત્ય ગયું તપ દયા અને દાન. ધર્મના 3 ચરણ રહેવાથી આ યુગ નું નામ ત્રેતાયુગ પડ્યું અજમલ. અને જો દ્વાપર યુગ ની વાત કરું તો દ્વાપર યુગ ની અંદર ધર્મના 2 ચરણ રહ્યા, તપ પણ ગયું દયા અને દાન. ધર્મના 2 ચરણ રહેવાથી હે યુગ નું નામ દ્વાપર યુગ પડ્યું અજમલ. અને જો આ કળી યુગ ની વાત કરું તો કળી યુગ ની અંદર ધર્મનું 1 ચરણ રહ્યું, દયા પણ ગઈ, 1 દાન રહ્યું. દાન પણ તું જાણી રહ્યો છે અજમલે કે આ દેખતિયું દાન થઈ ગયું છે. આ ધર્મની હાનિ થઈ રહી છે. આ ધર્મની સ્થાપના કરવા માટે હું તારી ઘરે અવતાર જરૂર ધારણ કરીશ. માટે હું તને આ બીજી દાડી નું પુષ્પ આપું છું. સાંભળ અજમલ, બીજી આવું બીજી રે બીજી દાડી ના પુષ્પ તમને રે.
બીજી તારી નું પુષ્પ લઈ જા અને એ પુષ્પ ને પારણા માં રાખી અને છ માસ સુધી હૃદય પૂર્વક એની સેવા કરજે અને છ માસે હું તારી ઘરે અવતાર જરૂર ધારણ કરીશ. જય હો દ્વારકાધીશ નો. હા દ્વારકાધીશ, આ પુષ્પો ની અમે હૃદય પૂર્વક એમની સેવા કરશું. હા જમાર, જારી ઘરે જયારે હું અવતાર ધારણ કરીશ ત્યારે નિશાની રૂપે તારા મેલ ની અંદર ખંકુના પાંચ પગલા પાડીશ અને ઉકળતી ધેગ ઉતરે ત્યારે તું માની લેજે કે સાક્ષાત દ્વારકાધીશ આજ મારી ઘરે પધારી ચૂક્યા છે અને મારું નામ તું રામદેવ રાખજે. અજમલ અવશ્ય કૃષ્ણ અવશ્ય. અને હા ભક્તરાજ, હવે તારે મને એક વચન આપવું પડશે. અરે કૃષ્ણ, આ મૃત્યુલોકના માનવી પાસે આપને વચનની વરી શું જરૂર? હા ભક્તરાજ, આપ જો વચન આપતા હો તો હું અવશ્ય વાત કરું. હા કનૈયા, જો આપને વિશ્વાસ ન હોય તો મારું આપને વચન છે. હા ભક્તરાજ, વચન આપવાનું કારણ એક જ છે કે આજ તો મારે દ્વારે ભક્ત થઈને આવ્યો છે અને જ્યારે મારું અવતરણ તારી ઘેરે થશે ને ત્યારે તું મારો પિતા હઈશ અને હું તારો પુત્ર હઈશ. જ્યારે મારો રામદેવ લીલા રામદેવ અવતાર જ્યારે પૂર્ણ થશે ને ત્યારે મારી અવધિ પૂરી થશે. મારા ધારેલા કાર્ય ભક્તોને ભક્તિના ફળ આપવાના, અસુરોના સહાર કરવાના આ કાર્ય જ્યારે મારા પૂરા થશે ને ત્યારે આ વચનને યાદ કરી ને તારે મને પ્રેમથી સમાધિની રજા આપવાની રહેશે. ભક્તરાજ જરૂર રણછોડરાય, હું આપને પ્રેમથી રજા આપીશ. ને હા ભક્તરાજ, તને આ ચાર વસ્તુ આપું છું. અભય અંચરો, વીર ગેડિયો, રતન કટોરો અને અમર ડાબલી. આ જ્યારે મારે અવધિ પૂરી થાય સમાધિનો સમય આવે ત્યારે આ ચાર વસ્તુ તું સમાધિમાં રાખજે. જરૂર કૃષ્ણ. અને હા ભક્તરાજ, કહે હજુ તારી કોઈ મનોકામના હોય તો આજ તમામે તમામ તારી મનોકામના પૂર્ણ થશે માટે કહે ભક્તરાજ, હજી તારી શું ઈચ્છા છે? હા દ્વારકાધીશ, મારી ઈચ્છા એ છે કે આપ જ્યારે ગોકુળમાં અને વ્રજમાં જે રાસલીલા રમતા હતા એ રાસલીલા જોવાની મારી ઈચ્છા છે. અવશ્ય મારા ભક્ત, તો મને તો તને આ રાસલીલાના હું દર્શન કરાવું. તો અમારે રાસલીલા રચવાની છે તો ચાલ હું રાધાજીને બોલાવું. કૃષ્ણ બોલાવે રાધાજી આવજો. I'm